નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીની તારીખો હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તો બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં જોડતોડની રાજનીતિ પણ પૂરબહારમાં ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં મોટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે. ભાજપનું ઓપરેશન લોટસ એવી રીતે ખીલ્યું છે કે તેને લગભગ કોંગ્રેસને ખાલી કરી નાખી છે. અને હવે ભાજપની નજર આદિવાસી પટ્ટા પર છે, જે અંતર્ગત ચૂંટણી પહેલા જ મહેશ વસાવાનું પણ ભાજપમાં જોડાવાનો તકતો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જી હા, એવી ખબરો મળી રહી છે કે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનારા જે કાર્યક્રમો છે તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા, કે જેઓ છોટુ વસાવાના પુત્ર છે, અને મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી, જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે એક તરફ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોકઠાં ગોઠવી દેવાનું શરૂ કરી નાખ્યું છે, જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનું કહી શકાય. તમે જણાવી દઈએ કે ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, ત્યારે એક ડેડિયાપાડા બેઠક આપનો પ્રભાવ છે. અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવામાં આવ્યા છે, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની 2 લોકસભા સીટ પર ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ બંને આદિવાસી નેતાઓ દ્વારા પૂરી જોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે કોણ વિજય થશે તે તો આગામી સમય જ બતાવશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.